પણ જે રીતના તમે આટલી વિવિધતામાં લખો છો અથવા જે તમે કો છો હંડ્રેડ સબ્જેક્ટ તો રજીસ્ટર કરેલા પેડા છે એ સિવાય કેટલાય સબ્જેક્ટ એવા છે કે જે હમણાં તમે વાત કરી કે ઇવન સલમાન ખાન વાળું જે છે તો એને તમે આખું એક હ્યુમર વર્ઝન કરીને લખ્યું એટલે ઇટ ઇઝ લાઈક અ ક્રિએટિવ ફિલ્ડ ઓલમોસ્ટ લાઈક એન આર્ટિસ્ટ એટલે તમે વીસ આર્ટિકલ કો કે કોલમ લખી હોય એટલે મારી દ્રષ્ટિએ તો એ વીસ હજાર પેઇન્ટિંગ બનાવવા જેવું થયું તો કોઈ આર્ટિસ્ટ તો ગાંડો થઈ જાય પણ એટલે મને એ લેવલની ક્રિએટિવિટી એમ મને એમ થાય કે તમે કેવી રીતના આટલી બધી ક્રિએટિવિટી એટલે વોટ ઇઝ યોર સોર્સ ઓફ ઇન્સ્પિરેશન ઓર શું નહીં મને એટલે હું છે ને મને દરેક જગ્યાથી છે ને એ હું કાંતિ પાસે શીલા ભટ્ટ પાસે શીખ્યો છું જેમ કે હમણાં કાકાએ કીધું કે જોરથી બોલો તો હમણાં મને અત્યારે એક સ્ટોરી ના એમાંથી મને શોર્ટ સ્ટોરી લખી શકું મળી જાય કે એટલે એટલે એમની વાત બરાબર છે પણ કે આમ ક્યાંક બેઠા હોય લોકો અને એમાં કે મને મારા માટે હું કેઝ્યુઅલી બોલી રહ્યો છું અને મને આમ અમે નોર્મલી શું છે કે સ્ટેજ પર ને ઓલું હોય એમ ત્યાં માઇક હોય એટલે ઓલી આદત નહીં હોય એટલે હવે મને ખબર પડી કે હવે આવી રીતે ગેટ ટુગેધર હોય ને ત્યારે હું હવે મોટેથી બોલી છું એટલે બાકી લખવાની જે ક્રિએટિવિટી ની વાત છે તો હમણાં હું કોક કહું જ્યોતિન જ્યોતિ વાતો કરવાનું ચાલુ રાખો તો હું અહીંયા બેસીને શોર્ટ સ્ટોરી લખી શકું અને જે રીતના તમે મમે કહ્યું કે તમે બહુ ઓછા એવા જર્નલિસ્ટ જેમ જેની પાસે જર્નલિઝમની ડિગ્રી ન હોય અને છતાંય આટલા સક્સેસફુલ થયા હોય તો જેમ કે આર્ટ ફિલ્ડમાં સેલ્ફ ટોટ આર્ટિસ્ટ હોય તો એની સ્ટ્રગલ વધારે હોય

કે હું એકવીસ વર્ષનો હતો ને ત્યારે ભૂખ્યા રહેવાને કારણે મારા આંતરડા કાપવા પડ્યા હતા સુપર મેજર ઓપરેશન થયું હતું મરતા મરતા બચ્યો હતો એટલે પણ ઇટ્સ અ પાર્ટ ઓફ લાઈફ કારણ કે તમને કોઈ એક ગન પોઈન્ટ પણ નથી કીધું જાવ બાય ચોઈસ આવ્યા છીએ એમ એટલે ક્યારેક એવું થાય કે મારી બાને કે ખબર પડે તો એ આવું જ્યારે આવું થાય ત્યારે ખબર પડે છે એમ એટલે તો મારી બેનને શારદાબેનને કીધું હતું પછી ઓપરેશન થઈ ગયું પછી મારા ઘરે જાણ કરી હતી એટલે નહીતર તો પાછું એકદમ પણ એ સ્થિતિમાં એટલે સ્ટ્રગલ એટલે મેં કીધું સ્ટ્રગલ છે ને એને તમે કયા પર્સ્પેક્ટિવમાં જુઓ છો એમ સ્ટ્રગલ એમ દિવ્યેશભાઈ માટે સ્ટ્રગલ હોય કે આપણે ટર્ન ઓવર ચાલુ ત્રણસો કરોડનું છે તો આપણે દસ હજાર કરોડનું કરું હમણાં રિઝવાન અડતિયા છે આપણા ઈસ્ટ આફ્રિકન કન્ટ્રીના બહુ મોટા બિઝનેસ ટાઈપ છે તો અમે બોમ્બે એરપોર્ટથી જતા હતા જ્યાં જ્ઞાનોત્સવમાં મોરબી એટલે અમદાવાદ બોમ્બેથી રાજકોટ એરપોર્ટ જવા નીકળ્યા હતા તો બોમ્બે એરપોર્ટ પર વાતો કરતા હતા એટલે એમાં મેં કીધું તમારું આમ હમણાં છે ને બધું ક્રાઇસિસ છે ને એમ કે એટલે એમ કે ટર્ન ઓવર એમ કે થોડું રિડ્યુસ થઈ ગયું છે એ બધું કેટલું હતું કે અઢી હજાર કરોડ રૂપિયા ઓછું થઈ ગયું ટર્નઓવર હવે એની એની સ્ટ્રગલ એ છે એમ એક એક મેં લખેલું કે કોઈ છોકરાને કે નિબંધ લખવા માટે એટલે જોક છે એને આમાં લખેલું મારી કોલમમાં મને જોકમાંથી પણ હું ઘણી વાર આર્ટિકલ લખું છું તો એ એટલે એ છોકરાને ખાલી એને જે રિયલ જે ઇન્સિડન્ટ હશે એવો હશે કે છોકરાએ લખ્યું હશે કે અમે ગરીબ છીએ અમારો થ્રી બીએચકે નો ફ્લેટ છે એમ એટલે મેં મેં એના પરથી લખ્યું કે લોકોનો કે સાપેક્ષવાદ જે કે અડધો ગ્લાસ ભરેલો છે અડધો ખાલી છે એમાં એક રાજન મહેતા છે એને આડવાદ કીધું એને બહુ સરસ લખ્યું એ કે એક અડધો ગ્લાસ ભરેલો છે એટલે આશાવાદી ઓલો બીજો ખાલી છે અને એમ કે વાસ્તવવાદી એ કે ગ્લાસ એઠો છે એટલે પરસેપ્શન છે એ પરસેપ્શન ની વાત છે એટલે આ મેં આ રીતે લખ્યું કે નેપેન્સી રોડ એટલે બોમ્બેનો કોસ્ટલીએસ્ટ એરિયા કહેવાય છે જ્યાં સવા લાખ રૂપિયા પર સ્ક્વેર ફીટનો હમણાં ડીલ થયેલ એ છોકરાએ કે ભાઈ ગરીબી વિશે લખીને આવો એમ તો એક છોકરાએ લખ્યું કે અમે અમે તો બહુ જ ગરીબ એમ છે અમારો એમ કે બંગલો ગરીબ અમારો સ્વિમિંગ પુલ ગરીબ અમારા બધા એટલે અમારી બધી દસ દસ કાર ગરીબ અમારા ડ્રાઈવરો ગરીબ અમારા નોકરો ગરીબ અમારા એટલે કે ઇવન અમારા ફાર્મ હાઉસ એ ગરીબ એમ કારણ કે એના માટે શું છે કે એને એને નેપેન્સરોના પ્લેટિનમ સ્પૂન સાથે સિલ્વરની પ્લેટિનમ સ્પૂન સાથે જન્મ હોય એને ખબર જ નથી કે ગરીબી શું છે એટલે એના માટે ડેફિનેશન એ છે કે બંગલો ગરીબ એમ કે અમારા એસી ગરીબ અમારા આ ગરીબ એમ કે અમારા એમ કે અમારા એટલે એમાં કે અમારા દસે દસ બેડરૂમ ના એસી ગરીબ એમ હવે એને 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 ગરીબી બતાવવા માટે કારણ કે એને એ વિચારો ઓલામાંથી ઉતરો જ ન હોય એમ એટલે એટલે એને એક્ઝેગ્રેશન કરીને પણ આ પરસેપ્શન એટલે પત્રકાર તરીકે અમને જ્યોતિને કે અમને ફાયદો એ થાય કે બે એક્સ્ટ્રીમ પર લાઈફ જીવાતી હોય એક મેં હમણાં મેમરી શેર કરી મુકેશ અંબાણી મને ઓલી બુક ગિફ્ટ કરીને મેમરી શેર કરી હતી તમે આવા લોકોની સાથે તમે ને બીજું કે તમે રિપોર્ટિંગમાં ગયા હોય અને ઝૂંપડામાં એટલે એ લોકોનું શું થાય ખબર કે મેં પ્રેક્ટિકલી કહું છું મેં ડુંગળી અને રોટલો ખાધેલા છે એ લોકોને ત્યાં કે એ લોકોને કારણ કે એનો ખોરાક જ એ હોય એટલે આ બે એક્સ્ટ્રીમ પર અને એને અને મેં એવું જોયું છે એક જંત્રાલ બાજુનું એક ગામ વિજાપુર તાલુકાનું હું નામ ભૂલી ગયો છું જંત્રાલની બાજુનું જ એક ગામ ત્યાં હું એક વેપારીના ઘરે ગયો હતો વેપારી એટલે નાનકડું હોય ને એકદમ હા એકદમ નાની દુકાન એમ એટલે આપણે ખોલી ગયેલો જો આમ પાંચ બાય પાંચ કે એવી દુકાન એમ તો એના ઘરે એને ગોળ ને રોટલો એને આપ્યા એમ ને એ ફેમિલી પ્રેમથી ખાતું તું હસતા હસતા તો હવે એ ડેફિનેશન એના માટે એ લોકો એટલે એને મજાની વાત એ છે કે ઓલા કારણ કે કાંદા રોટલા કરતા ગોળ રોટલો એમના માટે એટલે એમના માટે ઓલું છે કે એના એટલે એના માટે એટલે તમે ક્યાં જુઓ છો એમ તમે કઈ રીતે જુઓ છો જેમ કે ઘણી વખત છે ને કે અમે લોકો આમાં હમણાં એક એક્ટ્રેસ ફ્રેન્ડ છે મારી રાખડી બાંધે છે મને મને કે બહુ સ્ટ્રગલ છે એમ કે બધું કેમ એક 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 મહિનો કે યુએસ જવું છે ને એમ કે તો સત્તર લાખ રૂપિયા નું પેકેજ મળે છે એમ એટલે એમ કે કે એટલું એમ કે સાલું સત્તર લાખ એટલે હવે એ સ્ટ્રગલ છે એના માટે સત્તર લાખ રૂપિયા એમ કે એટલે મેં કીધું સત્તર લાખ રૂપિયા હોય તો મેં કીધું એટલે એટલે એટલા માટે કે એનું બુકિંગ એવું હોય એ ત્યાં પછી એવી કાર હોય એવો ફાઈવ સ્ટાર માં સ્ટે હોય અને ઘણી વખત ઘણા લોકો એવાય હોય કે જેમણે આખી જિંદગીમાં કેટલાય લોકો એવા હોય કે જેમ આખી જિંદગીમાં 17 લાખ રૂપિયા ધરની પાછળ ન ફેરચાવે સાચી વાત છે સાચી એક કિસ્સો મે લખ્યો તો લેમ્પ પોસ્ટ માં કે મારી સુખનો પાસવર્ડ માં કદાચ મે લખ્યું છે એક મે કોઈ આવી જ હેનરી ફોર્ડની કે એવી કોઈ વાત કરેલી એટલે એ એ સ્ટોરી મને યાદ રહી ગઈ એના માટેનું કારણ હતું એ વાંચીને એક ગુજરાતી બિઝનેસમેનનો કોલ આવ્યો કે એ મને રીડર તરીકે કોલ કરતા રહેતા પણ એનો કોલ આવ્યો કે મને બહુ બિઝનેસમાં ફટકો પડ્યો છે અને એમ કે હવે સુસાઈડ કરવા સિવાય કોઈ ઓપ્શન નથી એમ એટલે મેં કીધું તમે મને કોલ કર્યો એટલે ચાન્સીસ છે નહીં તો તમે કરી લીધો જ સુસાઈડ એટલે તો કે ના પણ એમ કે ખાલી મારે આમ મન રૂંધાઈ ગયું હતું ને એમ કે હું આજે બહુ રડ્યો ને એમ કે મને એટલે હવે કોઈ એમ કે કંઈ રસ્તો જ નથી એમ એટલે મેં એને કીધું કે જુઓ તમે આટલા વાંચો છો મને એટલે હું કીધું થેન્ક યુ તમે મને કોલ કર્યો એના માટે થેન્ક યુ એને પહેલાં રીડર તરીકે બે ચાર કરેલા કોલ પરંતુ મને તમે એક કામ કરો તમે મને કોલ કર્યો છે મેં તમારો વાત સાંભળી તમે મને છ મહિના તમારા આપો છ મહિનામાં તમારું પાટે નહીં ચડે તો પછી એમ કીધું હું તમને રસ્તો બતાવીશ કે કઈ રીતે સુસાઈડ ત્યારે શું છે એ મોમેન્ટ છે ને આ બધા હા આપણે હોય છે હેલ્પલાઇન ને એ લોકો શું કરે કે એ મોમેન્ટ પર જો ગયો ને તો એ બચી જાય એટલે એમાંથી એણે તો પછી એને કીધું હું તમારી સાથે વાત કરી શકું અત્યારે હમણાં સુરતના એક મોટા વેપારી છે એ મારી સાથે હમણાં રેગ્યુલર કોન્ટેક્ટમાં છે એમ એમને આ જ રીતની વાત હતી પાર્ટનર્સ ને બધું એમ દગો કર્યો અને ફટકો પડ્યો આર્થિક તો એ ભાઈએ વાતો કરીને એટલે શું થાય તમે કરો ને મન હળવું થઈ જાય કારણ કે એકલા એકલા હોય ને તો ઘૂંટાતું રહે મનમાં અને એ ફેમિલીમાં વાત કરી સગા સગાવાલા માણસ તૂટી ગયો હોય ને ત્યારે સૌથી મોટું એક એક આડ વાત કહી કીધું કે સમાજ છે ને ઘણા સુસાઈડ કરાવે છે સગાવાલા ઘણા સુસાઈડ કરાવે છે કોઈ આર્થિક સ્થિતિ બગડે કે કઈ આવે ને ત્યારે એ લોકોને બહુ જ એટલે સપોર્ટ કરવા ઓછા નીકળે છે ડિસ્કરેજ કરવા કે હવે જોયું ને એમ પાર્ટીને થોડોક સદ્ધર હોય ને પડે ને એટલે આજુબાજુવાળા હવામાં સારું થયું એમ કે ઉપરવાળા એ બતાવ્યું એમ કે એટીટ્યુડ હતો એટલે એવી રીતે આ લોકો શું છે કે જે કારમાં ફરતો હોય એ પછી કાર અફોર્ડ નહીં કરી શકે એને પાછો ઈગો પોતાનો એટલે એ માણસનો પોતાનો પ્રોબ્લેમ હોય પણ એમાંથી એ કન્વર્સેશન એનું ચાલુ થયું ક્યારેક ક્યારેક ફોન કરતા થયા અને એમાં છ મહિના તો વયા ગયા એ ભૂલી ગયા અને પછી એણે પાછું નવું કંઈક ધંધો નવો ચાલુ કર્યો બે એક વર્ષ પછી એક દિવસ એ ગુજરાત સમાચારમાં એ વખતે શાહેન નારમાં હું તો આવ્યા નીચે કે કે સાહેબ નીચે આવો એમ કે એ બધું શું છે તો કે નીચે આવો બસ એમ કે એટલે મને આમ ધ્રાસકો વળ્યું કે કંઈક પાછું થયું છે કે શું નીચે ગયો એ એસ ક્લાસ મર્સિડીઝ એક કરોડની એણે લીધેલી કસ્ટમાઇઝ આવ્યો હતો એ કે હું સિદ્ધિનાયક વિનાયક મંદિરે જતો તો ને પહેલા એમ કે તમારી પાસે પછી આવ્યો સિદ્ધિ વિનાયક મંદિરે જઈશ એટલે એટલે મને ત્યારે છે ને કે હું આમ મને સેટિસ્ફેક્શન એટલે આવી વસ્તુઓ યાદ રહી જાય હમણાં મોરબીમાં અમારું પચીસ ફેબ્રુઆરીએ એક હતું તો ત્યાં આવી રીતે રીડર સાથે કન્વર્સેશન રાખ્યું હતું એટલે પહેલાં પેલા સ્ટેજ પર ઇન્ટરવ્યુ હતો પછી તો મેહુલ સુરેલિયા નામના એક ભાઈએ એ ફેસબુક પર છે યુટ્યુબ પરય છે વિડીયો એ ત્યાં ત્યાં આવેલા રાજકોટ પણ એમણે કીધું મારે એટલે એટલું જ કેવું છે કે અઢી મહિના પહેલા મેં કે દોરડું હાથમાં લઈ લીધું એ ફેસબુક લાઈવ ચાલી રહ્યું હતું એને ખબર હતી ને એ ગામ આખું એમાં ત્યાં હતું મોરબી એણે એક એક અઢી મહિના પહેલા એમ કે મને આ બિઝનેસમાં ફટકો પડ્યો અને મેં દોરડું હાથમાં લઈ લીધું હતું એમ કે આશુભાઈનો એમ કે અમિતાભ બચ્ચનની સ્ટ્રગલ વિશેનો એક લેખ વાંચ્યો મેં લખ્યું ઓલ ઇન્ડિયા રેડિયો રિજેક્ટ કર્યા શું તારાચંદ બળજાતીએ કાઢી મૂક્યા હતા એ લેખક વાંચીને એમ કે મેં આશુભાઈને એમ કે મેસેજ કર્યો કે આ રિયલ લાઈફમાં બધું બહુ અઘરું હોય છે આ બધાને તો એમ કે તો એમ કે એમણે મારી સાથે વાત કરી એમ કે અને ભગવાન છે એમ લીધો બચી ગયો મારા રૂવાડ ઊભા થઈ ગયા મેં કીધું આ માણસ એટલે જેને હું એટલે અત્યારે હમણાં એને એની દીકરીનો હમણાં બર્થડે હતો ને આરતી ને રોહન એને ગિફ્ટ આપવા પેલા ગયા હતા મેં એને એ વખતે કે વંશિકા એની દીકરી નામે મને યાદ રહી ગયું તો તમને એમ થોટ આવે ને કંઈ પણ વંશિકા તમારી દીકરીને ફોટો પાકીને મારા જયારે એમ થોટ આવે ને જોઈ લેવાનું આટલી મેં કીધું ક્યુટ છોકરી એટલે નાનકડી આઠ નવ વર્ષની એમ આ જોજો એટલે શું થાય ઇમોશનલી છે ને માણસ એ એને દીકરી એવી ચીજ છે કે એમાં રોકાય હા અને પછી એ ત્યારે એનો પતિ એટલે બાર એ મોરબીમાં પતિ તો મ્યુનિસિપલ એટલે મ્યુનિસિપલ પ્રેસિડેન્ટ હતા ક્લોક મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના ને બીજા બધા ત્યાં હતા પોલીસ ઓફિસરના એ લોકો બધાને ઘેરી વળ્યા એમ કે કે ને સૌથી પેલું રોહને કીધું કે મારા ફ્લેટનું તમે એને ઓલું ડિઝાઇનિંગનું ઇન્ટીરિયર ડિઝાઇનિંગનું નામ આપ્યું અત્યારે હવે અમદાવાદમાં સેટ થઈ ગયા છે અને કાલે પાછા મને મેસેજ હતો અમદાવાદ તમે આવતો મળવા આવી છે એટલે લખતી વખતે તમને લખતી વખતે તમે તો લખી નાખ્યું છે પણ એનો ઇમ્પેક્ટ જે આવે એ એક એક મને મારો આર્ટિકલ મને બહુ ગમે છે કારણ કે કેરેક્ટર જે હોય ને એ આર્ટિકલ તમને વધારે અપીલ કરે એક પૂનામાં એક ભાઈ છે મેં કંઈક લખ્યું હતું કે કોઈ નાઇન્ટી ટુની એજ પર મન કોર એને નાઇન્ટી ટુની એજ પર એથ્લેટ તરીકે ચાલુ કર્યું અત્યારે વન ઝીરો ટુની એજ છે ચંડીગઢ હંડ્રેડ મેડલ એને મળ્યા છે એમાં ઇન્ટરનેશનલ મેડલ કેટલા છે એમ હંડ્રેડથી વધુ એમાં ગોલ્ડ મેડલ કેટલા નાઇન્ટી ટુની એજ પર એને ચાલુ કર્યું તો આવી એ કિસ્સો વાંચીને એ ગુજરાતીએ પૂનામાં એમણે આમાં ચારેક મહિના પહેલાં જ મેં લખ્યું હતું એમણે એમના સર્ટિફિકેટને મોકલ્યા કે એ તમારો ઓલું વાંચ્યું હતું ને કે આ તો એમ કે મને એમ થયું હું તો સિત્તેર જ વર્ષનો છું તો એમ કે એટલે મને એમ કે ગ્રેજ્યુએશનની તક નહોતી મળી ગરીબીને લીધે તો એમ કે હું બીએ કર્યું પછી હવે એમએ કર્યું અને એમ કે હવે એમ કે જર્નાલિઝમ કરવું છે ને હવે એમ કે હવે એ એ આવી રીતે લેટર આવ્યો છે એટલે પછી એ નંબર એમાં હતો એટલે મેં એમની સાથે વાત કરી અને અમે એમની વાત આખી પછી લખી એમ કે સુખનો પાસવર્ડમાં એટલે આવા આમ તો બધા જ ગમે પણ આવા કોઈ યાદ રહી જાય અમુક આર્ટિકલ તમને કે જેમ કે જ્યોતિનું તો ગોધરાનું રિપોર્ટિંગ તો કેટલા થ્રીલિંગ કર્યા હોય પણ ગોધરાનું સામે કે ત્યારે એનાઉન્સમેન્ટ એવું થયું હતું કે આટલા ડેડ બોડી છે છ લોકો મરી ગયા આણે ગણીને કીધું કે ફિફ્ટી ફિફ્ટી સેવન અને ચિત્રલેખાએ એ ટોપ પ્રેસ કરીને છાપેલું એટલે ત્યારે પહેલાં વાત એવી હતી એમ એટલે એને જાતે ડેડ બોડી ગણી હતી હવે એ તમે ડેડ બોડી ગણતા હો ને ત્યારે માણસ તરીકે તમે હચમચી ગયા હો એટ ધ સેમ ટાઈમ પત્રકાર તરીકે તમારે એટલે એ સ્ટોરી તમને શું યાદ રહી જાય એવી ઘણી ઘટનાઓ એમ તમારી આટલી બધી બુક્સ પબ્લિશ થઈ છે એક સમયે તો તમે એક સાથે ટેન બુક્સ પબ્લિશ કરી હતી અને અગિયાર 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 બુક્સ પબ્લિશ કરી હતી પણ તમારે ક્યારેય લાઈક એટ ધ ઇનિશિયલ સ્ટેજ ઓલસો ક્યારેય બુક પબ્લિશ કરવા માટે પબ્લિશર શોધવા જવું પડ્યું એવું બન્યું કે સામેથી એ ના મે કીધું મને કોઈ જ વસ્તુ છે ને એ જેમ કાંતિ ભટ્ટે મને બોલાવ્યો ને ત્યારથી મને બધું સામેથી જ મળતું રહ્યું છે એમાં જ્યોતિનો બંને લખી છીએ કે અમને લોકોને જે મળ્યું છે ને સામેથી મળ્યું છે અત્યારે હમણાં એક પબ્લિશર એટલે જ્યોતિને હમણાં એ બુક મળે કે આપણે કરીએ છીએ એટલે મને જે આવ્યું છે એ સામેથી

હા એ તો એટલે કારણ કે વીસ ચક્ર જ્યારે એ વખતે થયેલી સંદેશમાં પબ્લિશ થયેલી સંદેશનું સર્ક્યુલેશન એટલે એ એ બુક ગીતા કે પબ્લિકેશન પેલું કરેલું ચૈતન્ય પ્રકાશન અને એન એમ ઠક્કર જૂના પબ્લિશર છે બોમ્બેના એ લોકોએ સાથે મળીને કરી હતી અને મને એક વાત યાદ આવી ક્રિએટિવિટીની તો એ વિસચક્ર અંડરવર્લ્ડ નું હતું તો એમાં જાસા ચિઠ્ઠી એવું અમે એનું ઇન્વિટેશન હતું ને એટલે ગીતાના કે જાસા ચિઠ્ઠી પછી અંદર લખ્યું હતું કે અંડરવર્લ્ડના બે હજાર એક કે બેમાં એટલે આમ છપાઈ હતી અઠ્ઠાણું નવણમાં તો પબ્લિશ થઈ હતી બે એક બે વર્ષ પછી તો એમાં જાસા ચિઠ્ઠી ઉપર લખ્યું હતું ઇન્વિટેશનના બદલે અને એમ કે અંડરવર્લ્ડના ભાઈ આશુ પટેલની વીસચક્ર બુકનો પેલો આપણે કરવાના છીએ એમ કે ગુજરાતી પત્રકાર પત્રકારત્વના ભાઈ ના અલગ ગુજરાતી પત્રકાર ભાઈ આશુ પટેલ ની બુક ગુજરાતી પત્રકાર બોસ ઇન્વર્ટેડ કૌરભ શાહ લોન કે પહોંચ લોચ જા તો ટપકા ડાલે ગયા